जय हिंद मित्रों, आप सबनों स्वागत छे आपणी चैनल नॉलेज साथीमां। तो मित्रों, आज आपणे आ वीडियोनी अंदर गुजरात जनरल नॉलेजना 50 इम्पोर्टंट क्वेश्चन, वन लाइनर क्वेश्चन छे, एनी विषे आपणे आ वीडियोमां चर्चा करीशुं। तो आ वीडियोने ध्यानथी अने संपूर्ण जोजो, एटले के अंत सुधी आ वीडियोने जरूरथी निहाळजो। અને જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરી શકો છો, અને આ ચેનલ સાથે જોડાઈને આવા વધારે વિડીયો તમે જોઈ શકો છો। તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન કરવું ભૂલતા નહીં। તો ચલો મિત્રો, આપણે આજનો વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં લગ્ન સમયે ગવાતા લગ્ન ગીતો કયા નામે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે ફટાણાના નામે। બીજો પ્રશ્ન જોઈએ કે નાસિકની ગુફામાં વશિષ્ઠના પુત્ર પુલુમાવીના શિલાલેખમાં સુરત નામ પરથી ગુજરાતના કયા પ્રદેશનો ઉલ્લેખ થયો હોવાનું ગણાય છે? તો તે ગુજરાતનો કયો પ્રદેશ છે? તો તે પ્રદેશનું નામ છે સૌરાષ્ટ્ર। ત્રીજો પ્રશ્ન, દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? તો તેમાં જવાબ છે બનાસ નદી પર। ચોથો પ્રશ્ન જોઈએ, ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતન પ્રેમના સૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા હતા? તો એ કવિનું નામ છે કવિ નર્મદે। પ્રશ્ન નંબર 5 કે કવિ ભટ્ટીએ કયા મહાકાવ્યની રચના કરી હતી? તો કવિ ભટ્ટીએ જે મહાકાવ્યની રચના કરી હતી તે મહાકાવ્યનું નામ છે રાવણવધ। પ્રશ્ન 6, ગુજરાતની સૌપ્રથમ ઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના કોણે કરી હતી? તો તેમાં જવાબ છે બબલભાઈ મહેતા। 7મો પ્રશ્ન, ગુજરાતના કુલ કેટલા મુખ્ય બંધ આવેલા છે? તો ગુજરાતમાં ટોટલ મુખ્ય બંધ કેટલા છે? તો કે 5। 8મો પ્રશ્ન, વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશિપ જીતનાર સૌપ્રથમ ગુજરાતી કોણ છે? તો તેની અંદર સાચો જવાબ આવશે રિદ્ધિ શાહ। 9મો પ્રશ્ન, તાપી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે? તો તે સિંચાઈ યોજનાનું નામ છે કાકરાપાર। પ્રશ્ન નંબર 10, આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા હતા? તો તેમાં જવાબ આવશે ઉચ્છંગરાય ઢેબર। તો ઉચ્છંગરાય ઢેબર જે છે તે સૌરાષ્ટ્રના લોકશાહી પછીના સૌપ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા। પ્રશ્ન નંબર 11 કે ગુજરાતના કયા કવિ કવિશ્વર તરીકે ઓળખાય છે? તો કવિશ્વર તરીકે ઓળખાતા કવિનું નામ છે કવિ દલપતરામ। ત્યાર પછી પ્રશ્ન નંબર 12, સરદાર આવાસ યોજના ક્યારથી અમલમાં છે? તો સરદાર આવાસ યોજના જે છે તે 1972થી અમલમાં છે। 13મો પ્રશ્ન, સ્નેહરશ્મિએ જાપાનના કયા કાવ્ય પ્રકારનો પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે? તો તેમાં જવાબ છે હાઈકુ। પ્રશ્ન નંબર 14, ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજ્યપાલ બન્યા હતા અને તે કયા રાજ્યના હતા? એટલે કે કયા રાજ્યમાં તે રાજ્યપાલ બન્યા હતા? તો તેમાં જવાબ આવશે તેમનું નામ છે ચંદુલાલ ત્રિવેદી, જે ઓરિસ્સાના રાજ્યપાલ બન્યા હતા। પ્રશ્ન નંબર 15, સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયું પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? તો તે પુસ્તકનું નામ છે હિન્દ સ્વરાજ। પ્રશ્ન નંબર 16, ગુજરાતમાં સૌપ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં મળી આવ્યું છે? તો તેમાં જવાબ આવશે લુણેજ ખાતેથી। પ્રશ્ન નંબર 17, પાટણની કઈ ચીજ સમગ્ર ભારતમાં વિશેષ છે? તો પાટણના પટોળા વખણાય છે। તો જવાબ આવશે પટોળા। પ્રશ્ન નંબર 18, પારસીઓ સૌપ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? તો તેમાં જવાબ આવશે સંજાણ બંદરે। પ્રશ્ન નંબર 19, કે વડોદરા શહેર કઈ નદીના કિનારે વસેલું છે? તો તેમાં જવાબ આવશે વિશ્વામિત્રી નદીના કિનારે વડોદરા શહેર વસેલું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 20, મદ્રાસ રાજ્યના સૌપ્રથમ ગવર્નર બનનાર ગુજરાતી રાજવી કોણ હતા? તો તે ગુજરાતી રાજવીનું નામ છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી। પ્રશ્ન નંબર 21, કે વિશ્વમાં સર્વપ્રથમ જ સ્થપાઈ હોય તેવી કઈ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થઈ છે? તો તેમાં જવાબ છે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, જે વિશ્વમાં સર્વપ્રથમ જ સ્થપાઈ હતી જે ગુજરાતમાં છે તેનું નામ છે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી। ત્યાર પછી પ્રશ્ન નંબર 22, કે ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે? તો તેમાં જવાબ છે વડોદરા શહેરમાં। પ્રશ્ન નંબર 23, કે ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના કયા પુસ્તકમાં જોવા મળે છે? તો તેમાં જવાબ છે હિન્દ સ્વરાજમાં। પ્રશ્ન નંબર 24, કે ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? તો 9મું સ્થાન। પ્રશ્ન નંબર 25, કે ભરવાડ સ્ત્રી પુરુષો ઢોલના તાલે ઠેકડા મારી સામસામા રમે છે તે નૃત્ય કયું છે? એટલે કે એ નૃત્યનું નામ શું છે? તો તે નૃત્યનું નામ છે હુડા। પ્રશ્ન નંબર 26, કે રબારીઓ દ્વારા કરવામાં આવતો ખૂબ જ બારીક ભરતકામ કયા નામે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે ટોડલિયા। પ્રશ્ન નંબર 27, ગાંધીજી કયા રાજ્યના રાજવીની સરમુખત્યાર સાહિતી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઉતર્યા હતા? તો તેમાં જવાબ આવશે રાજકોટ। પ્રશ્ન નંબર 28, કે મરકીના રોગની દવા શોધનાર પ્રખર રસાયણશાસ્ત્રી કોણ હતા?
तो ते प्रखर रसायनशास्त्रीनुं नाम छे त्रिभुवनदास गज्जर। त्यार पछी प्रश्न नंबर 29 के विज्ञान क्षेत्रे गुजरात सरकार तरफथी कयो महत्वपूर्ण पुरस्कार आपवामां आवे छे? तो ते पुरस्कारनुं नाम छे डॉक्टर विक्रम साराभाई पुरस्कार। प्रश्न नंबर 30 के जळ बिलाड़ी सामान्य रीते गुजरातनी कई नदी में जोवा मळे छे? तो जळ बिलाड़ी जे छे ते गुजरातनी नर्मदा नदी में जोवा मळे छे। प्रश्न नंबर 31 एशियाटिक लायन दिवस दरमियान आश्रे केटला किलो खोराक खाई जाए छे? तो एशियाटिक लायन जे छे ते दिवस दरमियान आश्रे केटलो खोराक केटला किलो खोराक खाए छे? तो तेमां जवाब आवशे 30 किलो। त्यार पछी प्रश्न नंबर 32 जोईए के दोहद शब्द कया शहेरना नाम साथे संकळायेलो छे? तो तेमां जवाब आवशे दाहोद। प्रश्न नंबर 33 गुजरात भूमिमार्गथी अन्य केटला राज्यो साथे जोडायेलुं छे? तो तेमां जवाब आवशे 3 राज्यों साथे। तो कया कया 3 राज्यों? तो राजस्थान, मध्यप्रदेश अने महाराष्ट्र। प्रश्न नंबर 34 वडोदरानुं कयुं म्यूजियम तेमां सचवायेली वैविध्यसभर दुर्लभ चीज वस्तुओ माटे जाणीतुं छे? तो ते म्यूजियमनुं नाम छे महाराजा फतेहसिंह म्यूजियम। प्रश्न नंबर 35 नाणामंत्री तरीके केन्द्र सरकारमां सौथी वधु એટલે કે 8 વખત બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા? તો તે ગુજરાતી નેતાનું નામ છે મોરારજી દેસાઈ। પ્રશ્ન નંબર 36 ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ ક્યાં અને ક્યારે યોજાઈ હતી? તો તેમાં જવાબ આવશે અમદાવાદ ખાતે યોજાઈ હતી સૌપ્રથમ 1905માં। પ્રશ્ન નંબર 37 કે માત્ર 17 વર્ષની વયે શીતળાના કારણે આંખો ગુમાવવા છતાં હિન્દુ અને જૈન દર્શન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વિદ્વાન કોણ હતા? તો તે વિદ્વાનનું નામ છે પંડિત સુખલાલજી। પ્રશ્ન નંબર 38 કે દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ હતી? તો દાંડીકૂચની શરૂઆત 12 માર્ચ 1930ના રોજ થઈ હતી। પ્રશ્ન નંબર 39 ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા ક્યાં આવેલી છે? તો આ સંસ્થા આવેલી છે ગાંધીનગર ખાતે। પ્રશ્ન નંબર 40 કે પોતાના છપ્પા દ્વારા સામાજિક કુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતની પ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાં આવેલી છે? તો અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આ પ્રતિમા મૂકવામાં આવેલી છે। પ્રશ્ન નંબર 41 અમદાવાદમાં આવેલી અને સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો એવી જુમ્મા મસ્જિદ કોણે બંધાવી હતી? તો આ જુમ્મા મસ્જિદ બંધાવનાર હતા અહમદશાહ બાદશાહ એટલે કે અહમદશાહે। પ્રશ્ન નંબર 42 ગાંધીજીને બાપુનું બિરુદ ક્યાં સત્યાગ્રહમાં મળ્યું હતું? તો ગાંધીજીને આપણે બાપુ તરીકે ઓળખીએ છીએ, આ બિરુદ ક્યાં સત્યાગ્રહ દરમિયાન તેમને મળ્યું હતું? તો તેમાં જવાબ આવશે ચંપારણ સત્યાગ્રહ દરમિયાન। પ્રશ્ન નંબર 43 કે સાસુ વહુની લડાઈ સામાજિક નવલકથાના લેખક કોણ છે? તો તેમાં જવાબ આવશે મહિપતરામ રૂપરામ નીલકંઠ। પ્રશ્ન નંબર 44 ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગલામાં ફેરવાય છે? તો એ નદીનું નામ છે કોલક નદી। પ્રશ્ન નંબર 45 ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? તો આ તાલીમ કેન્દ્ર આવેલું છે વલસાડ ખાતે। પ્રશ્ન નંબર 46 કે કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? તો તેમાં સાચો જવાબ આવશે સુલતાનોનું ગ્રીષ્મકાલીન નિવાસસ્થાન। પ્રશ્ન નંબર 47 જોઈએ કે રમણલાલ નીલકંઠનું તખ્તાલાયકી ધરાવતું કયું નાટક છે? તો તખ્તાલાયકી ધરાવતું જે નાટક છે એનું નામ છે રાયનો પર્વત। પ્રશ્ન નંબર 48 હેમચંદ્રાચાર્યના પ્રસિદ્ધ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસન સિવાય અન્ય 2 કૃતિઓ કઈ છે? તો તેમાં જવાબ આવશે કાવ્યાનુશાસન અને છંદાનુશાસન। પ્રશ્ન નંબર 49 જોઈએ ગુજરાતમાં પહેલી મેનો દિવસ ક્યાં દિવસ તરીકે ઉજવાય છે? તો તેમાં જવાબ આવશે ગુજરાતનો સ્થાપના દિન। પ્રશ્ન નંબર 50 એટલે કે છેલ્લો પ્રશ્ન જોઈએ આ વિડીયોનો કે અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઈ રહેલી મહત્વાકાંક્ષી યોજના જે રિવરફ્રન્ટ જે છે અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ જે બનાવેલો છે તેની કુલ લંબાઈ કેટલી છે? તો 12.5 કિલોમીટર તેની કુલ લંબાઈ છે। તો મિત્રો આ આપણે કેટલાક ગુજરાત જનરલ નોલેજ ગુજરાત જીકેના 50 આપણે વનલાઇનર ક્વેશ્ચન જોયા। આમાંથી ઘણા ક્વેશ્ચન એવા છે કે જે ક્વેશ્ચનો અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અને વારંવાર પણ પૂછાઈ શકે છે, બરાબર? તો ધ્યાનથી તમે આ વિડીયોને જો તમને ન સમજવી પડી તો ફરીથી તમે જોઈ શકો છો। અને મિત્રો આ જે વનલાઇનર ક્વેશ્ચન છે તમે એકવાર નજર કરશો એટલે તમને ઈઝી છે એટલે તમને આવડી પણ જશે। તો ચલો મિત્રો આપણે મળશું હવે બીજા વિડીયોમાં જેની અંદર આપણે 51મા ક્વેશ્ચનથી આપણે ચાલુ કરશું। તો મળીએ આપણે બીજા વિડીયોમાં। જય હિન્દ।